આપણે બનાવીશું સરસ મજાનું લીલા ચણાનું શાક. ખરેખર સુરેન્દ્રનગરનું ફેમસ આ લીલા ચણાનું શાક જો તમે આવી રીતે બનાવશો તો શિયાળાના ભોજનમાં તો ચાર ચાંદ લાગી જશે. કાઠિયાવાડી સ્ટાઇલનું સૌરાષ્ટ્રના ઘરે ઘરે બનતું, એમાં પણ ખાસ કરીને સુરેન્દ્રનગર એટલે ઝાલાવાડનું ફેમસ એવું લીલા ચણાનું શાક જો તમે સ્પેશિયલ ઝાલાવાડની રીતે બનાવશો તો ખાવાની બહુ મજા આવે છે. માર્કેટમાં લીલા ચણા આવવાના શરૂ થઈ ગયા છે અને હવે તો સસ્તા પણ છે. ચલો આપણે લીલા ચણાનું શાક કેવી રીતે બનાવવું એ જોઈએ. સ્પેશિયલી આ લીલા ચણાની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે, ખાસ કરીને પ્રોટીન કેલ્શિયમ છે. શિયાળામાં આ લીલા ચણાનું શાક ખાવાથી તમારા શરીરની અંદર પાચનતંત્ર ગોળા જેવું થાય છે અને શરદીમાં જે ઠંડી હોય છે એના સામે રક્ષણ મળે છે, તમારા હાડકાઓ મજબૂત થાય છે. સૌથી પહેલાં આપણે સામગ્રીમાં 250 ગ્રામ ફોલેલા લીલા ચણા લીધા છે, સાથે 3 એકદમ મીડિયમ મીડિયમ ડુંગળી લીધી છે અને મેં એકદમ જે મિક્સરમાં ક્રશ કરી લીધી છે, સાથે 4 ટામેટા લીધા છે, ટામેટાની પેસ્ટ એકદમ ફાઇન બનાવી લીધી છે, આદું લસણ અને મરચાંની 2 ચમચી જેટલી પેસ્ટ છે અને સાથે સાથે કોથમીર લેવાની છે. તો આટલી જ વસ્તુ આપણે આ લીલા ચણાના શાકમાં જોશે, સાથે થોડો એવો ગરમ મસાલો. જો તમારા પાસે ગરમ મસાલો ન હોય તો તમે બાદિયા, તજ, લવિંગ એ બધું વઘારમાં થોડું એડ કરી શકો છો, પરંતુ અહીંયા આપણે ગરમ મસાલો લેવાનો છે. ગરમ મસાલો તમે કોઈ પણ લઈ શકો છો. તો આટલી સામગ્રીમાંથી બનતું, કઢાઈમાં બનતું આ લીલા ચણાનું શાક ખાવામાં બહુ મજા આવે છે. કુકરમાં પણ બને છે, પરંતુ આજે આપણે બનાવીશું કઢાઈમાં. સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ખાસ ફોલો કરજો અને બનાવજો આવી જ રીતે સરસ મજાનું સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક. અમારા સુરેન્દ્રનગરમાં તો રોજ બનતું હોય છે ને, મારા ઘરે તો એક દિવસ ને એક દિવસ આ લીલા ચણાનું શાક બને, કારણ કે અમારા ઝાલાવાડમાં લીલા ચણા બહુ સરસ મજાના બને છે. 4-5 ચમચી તેલ વધારે લેવાનું, સાથે રાઈ, જીરું અને હિંગ ઉમેર્યા પછી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી ડુંગળીને શાંતળી લેવાની છે. ડુંગળીને આપણે 2-3 મિનિટ સુધી આમ જ તેલમાં મીડિયમ આંચે શાંતળવાની, ડુંગળીમાં રહેલું પાણીનો ભાગને બાળવા દેવાની, જેના કારણે વધારે ટેસ્ટી આવે, એટલે ટેસ્ટ સારો આવે છે. કોઈ પણ તમે રસોઈ બનાવો એમાં ડુંગળીનું સહી જમતું પાણીનો ભાગ બાળી દો તો એનો ખાવામાં મજેદાર ટેસ્ટ આવે છે, સાથે લાજવાબ બને છે. અને આપણા આ લીલા ચણાનું શાક સ્પેશિયલી બાજરાના રોટલા સાથે ખાવાની બહુ મજા આવે છે. એમાં પણ ખીચડી હોય, કઢી હોય, લીલા ચણાનું શાક હોય, ગોળ હોય, ઘી હોય, આહા મજા જ શું આવી જાય. તો હવે આપણે એડ કરીશું ટામેટાની પ્યુરી. 4 ટામેટા લીધા છે અને મેં મિક્સરમાં એકદમ મસ્ત પેસ્ટ બનાવી લીધી છે. આનાથી કલર બહુ સરસ આવે છે. થોડું આમ તો નમક ઉમેર્યું છે, નમક એટલા માટે કે ટામેટાની અંદર રહેલો પાણીનો ભાગ છૂટો પડે અને ઓછા ગેસે આપણી જે ટામેટાની પેસ્ટ છે ચડી જાય. આમ તો આ ટામેટાની પેસ્ટ એકદમ ફટાફટ ચડી જવાની છે, કારણ કે આપણે ટામેટાને એકદમ ફાઇન ક્રશ કરી લીધા છે. એટલા માટે તેલનો ભાગ છૂટો ન પડે ને થોડું થોડું પાણી ન બળે ને ત્યાં સુધી આપણે હલાવી લેવાનું છે. ઓકે, વાવ, બહુ સરસ મજાનું આ શાક બને છે. સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે ફોલો કરજો. લીલા ચણા ક્યારે એડ કરવાના છે, કેવી રીતે એડ કરવાના છે અને કેટલું પાણી ઉમેરવાનું સ્પેશિયલ આ શાક ચડવા માટે એ પણ હું તમને જણાવું છું. તો અહીંયા હવે આપણે એકદમ ધીમે ધીમે મીડિયમ આંચે આપણે આ શાકને ચડવા દેવાનું છે. અને હવે તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી અને ટામેટાની પેસ્ટ એકદમ સરસ રીતે ચડી ગઈ છે. આપણું આ શાકમાંથી તેલ પણ છૂટું પડી રહ્યું છે અને એકદમ સરસ રીતે આ શાક ચડી રહ્યું છે. તો ચલો હવે આપણે એને સરસ રીતે આગળ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીશું. 3 મિનિટ સુધી આમ જ આપણે ચડવા દેવાનું. ગેસ સેન્સ છૂટું મીડિયમ રાખવાની છે. કોઈ પણ વસ્તુ તળીએ ચોટે નહીં, બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો મેઇન વસ્તુ આ જે ગ્રેવી હોય છે એની જ ખૂબી હોય છે. આવી રીતે આ ગ્રેવીવાળું શાક તમે બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાતા જ હશે, વાહ વાહ કરતા જ હશે અને માંગી માંગી ખાશે, પ્રેમથી ખાશે. તો હવે એકદમ સરસ રીતે આપણે આ શાકને ચડવા દેવાનું છે. તો ચલો હવે આપણે બધા મસાલા કરીશું. મસાલામાં આપણે હળદર, લાલ મરચું, લાલ મરચાંમાં 2 પ્રકારના મરચા મસાલા છે, કશ્મીરી અને રેશમપટ્ટો મરચું, અને સાથે સાથે આપણે થોડું નમક ઉમેરી દેવાનું, ધાણા જીરું ઉમેરીશું, ગરમ મસાલો ઉમેરીશું. આ બધી જ વસ્તુ આપણે ઉમેરી દેવાની છે, ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાની છે. બધાના ટેસ્ટ વધારે અને ઓછા પ્રમાણમાં હોય એટલા માટે. ઓકે, તો અહીંયા મસાલાનું માપ હું તમને તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું એવું જણાવું છું. તો હવે આ બધા જ મસાલા ઉમેરી દીધા પછી આપણે હલાવીશું અને 1 મિનિટ સુધી મસાલા બધા સંતળાય એટલે આપણે 1/2 ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને પછી આપણે ચણા ઉમેરી અને ચડવા દઈશું. 4-5 મિનિટ સુધી ચણાને ચડવા દેવાના છે. બહુ સરસ મજાની આ ગ્રેવીવાળું શાક બને છે.
ચણા ઉમેરી દીધા છે. ચણા ઉમેરીને આપણે સેટ કરીશું, આપણે તમે જોઈ શકો છો. અને સાથે સાથે થોડી વાર પછી પાણી પણ ઉમેરી દેવાનું છે. ચણા વધારે ઓછા પ્રમાણમાં તમે લઈ શકો છો, લીલા ચણા તમે ચાહો તેટલા લઈ આમાં ઉમેરી શકો છો. ઓકે, તો હવે આપણે થોડું પાણી ઉમેરી દઈએ. આ ગ્રેવીવાળું શાક બનાવું છું. તમે એકલા ચણાનું આ ગ્રેવી વગરનું શાક પણ બનાવી શકો છો. અહીંયા મેં પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું, હલાવીશું અને 4 મિનિટ સુધી આપણે ચડવા દેવાનું. દર 1 મિનિટે આપણે હલાવવાનું છે શાકને, જેના કારણે તળિયે બિલકુલ ચોટે નહીં. એટલા માટે તો આપણું અહીંયા લીલા ચણાનું આ શાક એકદમ સરસ બની રહ્યું છે. ચટાકેદાર છે, મજેદાર છે, ખાવામાં મજા આવે એવું બની રહ્યું છે. આપણે તો દર 1 મિનિટે આપણે આ શાકને હલાવવાનું છે. દર 1 મિનિટે એટલા માટે કે એમાંથી છે જે તળીએ ચોટે નહીં. અને આપણું તમે અહીંયા જો પાણી બધું બળી રહ્યું છે, તેલ આપણું બધું છૂટું પડી રહ્યું છે. તો હજી આપણે એકદમ સરસ રીતે બધું પાણીને ભગવાડી દેવાનું. આપણા ચણા એકદમ સરસ ફટાફટ ચડી છે. લીલા ચણામાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભાગ છે, જેના કારણે જે ચણા હોય છે એ એકદમ ફટાફટ અને ઇઝીલી ચડી જતા હોય છે. તો હવે આપણે એકદમ સરસ રીતે ચડવા દઈએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો, વાવ, બહુ સરસ મજાના આપણા ચણાનું શાક બનીને એકદમ રેડી છે. મને તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું છે. અને મને તો ખરેખર બનાવતી હતી ને ત્યારથી એમ જલ્દી બની જાય, કારણ કે આખું વર્ષ રાહ જોઈ છે. જેવી રીતે હું લીલા ચણાનું આ શાક ખાવા માટે રાહ જોઉં છું, એ જ રીતે તમે એકવાર બનાવશો પછી રાહ જોશો. પંજાબી શાકના ટેસ્ટને, રીંગણ ઓળાના શાકને, લીલી હળદરના શાકને, બધા ટેસ્ટને એક બાજુ મૂકી દે એવું આ સરસ મજાનું લીલા ચણાનું શાક બને છે. તો રેડી છે આપણું સરસ મજાનું કઢાઈમાં લીલા ચણાનું શાક. એકવાર તમે જરૂર બનાવજો. આવી રીતે કુકરમાં પણ હું બનાવું છું, એની રેસીપી પણ થોડાક દિવસોમાં અપલોડ કરીશ. ઓકે, તો ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો અને આવી રીતે બનાવું છો જરૂર. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌના સાથ સહકાર મને દિલથી મળશે. ચલો નવી જ રેસીપી સાથે મળીએ. ઓકે.